નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકે અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ઘણા બધા એવા સ્પેલિંગ હોય છે જેમ કે ઇન્ડિપેન્ડન્સ અને ઇન્ડિપેન્ડન્ટ, પછી બીજું જુઓ કોન્ફિડન્સ કોન્ફિડન્ટ, સાયલન્સ સાયલેન્ટ, ડિફરન્ટ ડિફરન્સ, એરોગન્ટ એરોગન્સ. આમ તમે જુઓ તો સ્પેલિંગ એક જ સરખા જેવા છે, ખાલી એક એક અક્ષરનો ફેર છે. આમ તમે જુઓ, અહીંયા ટી આવ્યો, અહીંયા સીઈ, અહીંયા ટી, અહીંયા સીઈ, અહીંયા સીઈ, અહીંયા ટી. તો આ જે શબ્દો છે, આવા જે સ્પેલિંગ છે, એમાં મને કેમ ખબર પડે કે મારે ઇન્ડિપેન્ડન્સ વાપરવું કે ઇન્ડિપેન્ડન્ટ વાપરવું, મારે ડિફરન્ટ વાપરવું કે ડિફરન્સ વાપરવું, શું તફાવત છે ગુજરાતી મિનિંગમાં, એ આજના આ લેક્ચરમાં તમને શીખવા મળશે. એટલે તો કહું છું કે અંગ્રેજીમાં જે સ્પેલિંગ મિસ્ટેક થાય છે એ હવે પછી નહીં થાય, બરોબર? કન્ફ્યુઝિંગ સ્પેલિંગનું કન્ફ્યુઝન જ આપણે આજના લેક્ચરમાં દૂર કરવાનું છે. મિત્રો, અંત સુધી બન્યા રહેશો એટલે આવા સ્પેલિંગ હવે પછી જ્યારે તકલીફ નહીં પડે, ગેરંટી તમને આપું છું. પણ તમારે વિડીયોને અંત સુધી બન્યા રહેવાનું છે, તો જ આ કન્ફ્યુઝન દૂર થશે. ધીમે ધીમે જે કંઈ કન્ફ્યુઝન વર્ડ્સ હશે એ બધા કન્ફ્યુઝન વર્ડ્સના ઘણા બધા લેક્ચર્સ આપણે મૂકેલા છે, તમે જોઈ શકો છો આગળના લેક્ચર. આજે પણ એવો ટોપિક લઈને આવ્યો છું કે ઘણા બધા લોકોને તકલીફ પડતી જ હોય. સાચું બોલો, પહેલાં તમે મને કોમેન્ટ કરીને બતાવો તો આમ ચેટમાં કે તમને ખબર છે શું તફાવત છે. હાલો, એકાદા બેમાં ખબર હોય, પણ બીજા બધામાં તો નહીં જ ખબર. હું તમને ચેલેન્જ આપું છું, નહીં જ ખબર હોય, ખાલી એક નાનકડો એવો જ તફાવત છે. અને હું એક ટ્રીક આપીશ ને, એ ટ્રીક ઉપરથી તમને ખબર પડી જશે કે અચ્છા એ તફાવત છે. તો એ તફાવત જાણને કે લીએ આપકો વિડીયો કે અંત સુધી બન્યા રહેના પડેગા. ઓકે, શરૂઆત કરીએ. એની પહેલાં એક વખત શું કરવાનું, વિડીયોને લાઇકનું બટન દબાવી દેવાનું. નીચે વિડીયોનું લાઇકનું બટન હશે, દબાવી, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, આ બાજુ હશે, રેડી. અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, અંત સુધી બન્યા રહેજો તો ખબર પડશે. ઓકે, સૌથી પહેલાં આ જેટલા પણ શબ્દો છે બધાનું આજે ખબર પડી જશે. એમાં સૌથી પહેલાં બે જે મસ્ત મજાના સ્પેલિંગ છે અને હાઉ ઇઝીમાં ઇઝી છે, એરોગન્સ અને એરોગન્ટ. એરોગન્સ અને એરોગન્ટ, હવે આ બેનો તફાવત શું, તમને ગુજરાતી થાય બે એક જ થાય, ઘમંડી અહંકારી, ઘમંડ અને અહંકારી. સાહેબ મિનિંગ તે, પણ સાહેબ ક્યારે એરોગન્સ વાપરવું ને ક્યારે એરોગન્ટ વાપરવું? પણ હું તમને એક નાનકડી એવી સલાહ આપી દઉં કે સાહેબ જે આ સી છે અને જો અહીં ટી, આટલો જ ફેર છે, બાકી કંઈ તફાવત નથી. તમે જુઓ, પણ હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે આમાં ટી આવતો હોય ને, આવા સ્પેલિંગમાં ટી, એટલે આ જે શબ્દ છે આ બે, એરોગન્સ અને એરોગન્ટમાં, આમાં ટી છે આમાં સીઈ છે, તો મારે ક્યારે ટી વાળો શબ્દ વાપરવો ને ક્યારે સીઈ વાળો શબ્દ વાપરવો? તો જુઓ, જ્યારે ખુદ માણસની વાત થતી હોય કે ખુદ માણસ આવો છે, મતલબ કે ઘમંડી છે, અહંકારી છે, બરોબર, એ ભાઈ તો બહુ ઘમંડી છે. તો જો એ માણસની વાત થાય છે, તો જ્યારે ખુદ માણસની વાત થતી હોય ત્યારે એમાં ટી વાળો આવે, બરોબર. અને માણસની અંદર કઈ વસ્તુ રહેલી છે તો એ ઘમંડ, તો એને એરોગન્સ કહેવામાં આવે. જો એક્ઝામ્પલ જુઓ, આઈ વિલ બ્રેક હર એરોગન્સ, એનો મતલબ કે હું તેણીનો ઘમંડ તોડીશ, તો અહીંયા એરોગન્ટનું આવે, કારણ કે તેણીની અંદર રહેલો છે. એમ કીધું હોત તો કે તેણી ઘમંડી છે, તો અહીંયા એમ ન આવે સી ઇઝ એરોગન્સ, નહીં નહીં સાહેબ, તો એમાં એરોગન્ટ શબ્દ વાપરવો પડે, કે ખુદ માણસ ઘમંડી છે એવું દર્શાવવું છે. ઓલા ભાઈ ઘમંડી છે, પેલા ભાઈ ઘમંડી છે, તેઓ ઘમંડી છે, તો એમાં એરોગન્ટ આવશે. પણ તે ભાઈની અંદર બહુ ઘમંડ છે, એને તો ભરી પૈસા આવી ગયા, એ તો હવા ન થવાતી, હે એરોગન્સનું પુતળું થઈ ગયું છે, તો ત્યારે એરોગન્સ. મતલબ માણસ ખુદ છે તો એરોગન્ટ, માણસમાં છે તો એરોગન્સ. રેડી, જો હી ઇઝ એન એરોગન્ટ બોય, આ એટલે કે તે એક અહંકારી એટલે કે ઘમંડી છોકરો છે, તો ત્યારે એરોગન્ટ આવે. ત્યાં એમ ન કહેવાય હી ઇઝ એન એરોગન્સ બોય. એરોગન્સ એટલે એમાં એમ કીધું હોત ને કે એ છોકરામાં બહુ ઘમંડ છે, તો એ છોકરામાં છે એમ કીધું, છોકરો પોઈતે નથી. જો છોકરો પોઈતે હોય તો એરોગન્ટ, છોકરામાં છે તો એરોગન્સ. રેડી, સમજાઈ ગયું મસ્ત મજાની રીતે. ચાલો બીજું, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ અને કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસથી ભરેલું. સેમ પદ્ધતિ આમાં એ જ લાગુ પડશે કે કોન્ફિડન્સ ક્યારે વપરાય, કે માણસ ખુદ હોય, બરોબર, એની વાત થતી હોય તો ત્યારે એ કોન્ફિડન્ટ, અને માણસમાં હોય તો એ કોન્ફિડન્સ. તમારામાં કોન્ફિડન્સ હોવો જોઈએ અને તમે કોન્ફિડન્ટ હોવા જોઈએ. સમજાણું કે તમે ખુદ જો કોન્ફિડન્ટ છો, આત્મવિશ્વાસથી ભરેલા છો, તમે કોન્ફિડન્ટ છો. યુ આર કોન્ફિડન્ટ બોય, યુ આર કોન્ફિડન્ટ ગર્લ,
તો એ રીતે થાય. અને તમારામાં કોન્ફિડન્સ છે તો એમાં કોન્ફિડન્સ આવે ત્યારે એમનું આવે. જો હવે બે એક્ઝામ્પલ જોઈ લો, માય કોન્ફિડન્સ ઇઝ ગોઈંગ ડાઉન, મારો કોન્ફિડન્સ ડાઉન જઈ રહ્યો છે. બરોબર છે? આપણે કહેતા કે અંગ્રેજી બોલવા માટે તમારામાં કોન્ફિડન્સ હોવો જોઈએ, કોન્ફિડન્ટ હોવો જોઈએ એમ નથી બોલતા, કોન્ફિડન્સ. કારણ કે તમારામાં મતલબ માણસમાં તો સીઈ વાળું, અને માણસ પોઈતે તો ટી વાળું. સમજાણું મજે એવી લાઈક કરી દેજો. હા, માય કોન્ફિડન્સ ઇઝ ગોઈંગ ડાઉન, મારો કોન્ફિડન્સ ડાઉન જઈ રહ્યો છે. હી ઇઝ અ કોન્ફિડન્ટ બોય, તે આત્મવિશ્વાસથી ભરેલો છોકરો છે, તે આત્મવિશ્વાસી છોકરો છે. તો મતલબ એ છોકરો ખુદની વાત છે કે એ ખુદ આત્મવિશ્વાસથી ભરેલો છે. તો કોન્ફિડન્ટ એમનો કહેવાય કે હી ઇઝ અ કોન્ફિડન્સ બોય. કોન્ફિડન્સ બોય નહીં, કોન્ફિડન્સ તો માણસમાં હોય, અને માણસ પોતે કોન્ફિડન્ટ હોય, એટલું યાદ રાખવાનું. રેડી? ચલો એના પછીના બીજા, સાયલન્સ અને સાયલેન્ટ. સાયલન્ટ હો જા વર્નમ એ વાયલન્સ હો જા, આવું કંઈક આવે છે, સમજી ગયા? હા, તો સાયલન્સ અને સાયલન્ટ. તો સાયલન્સ અને સાયલન્ટમાં એ પાછું એ જ વસ્તુ છે, ટી વાળું તો માણસ ખુદ અને સી વાળું તો માણસમાં. રેડી? જો એક્ઝામ્પલ જો, બ્રેક યોર સાયલન્સ. ઘણીવાર ઘણા બધા મૌન વ્રત લઈને બેઠા હોય ને બોલતા ન હોય, ભાઈ તમારી ચૂપ્પી તોડો, તમારે એમાં રહેલી ચૂપ્પી તોડો. તો એ શું થઈ ગયું કે એ તમારામાં છે, તમે રાખી છે, મૌન વ્રત પાડ્યું છે. તો બ્રેક યોર સાયલન્સ, ભાઈ તમારો સાયલન્સ, તમારી ચૂપ્પી તોડો અને બે શબ્દ બોલો સાહેબ. અને હી વોઝ સાયલન્ટ, તે સાયલન્ટ હતો ઇન ધ મીટિંગ. મીટિંગમાં હાવ સુપસાપ બેઠો હતો, કાંઈ બોલતો જ નહોતો. તો એ માણસ ખુદ હતો એટલે સાયલન્ટ. આ એમ ન કહેવાય હી વોઝ સાયલન્સ ઇન ધ મીટિંગ, તે સાયલન્સ હતો. નહીં 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 નહીં, સાયલન્સ તો જ્યારે એ અંદર એનામાં હોય કે ભાઈ આ એમ કેવું હોય કે તમારું ચૂપ્પી તોડો. બરોબર છે? તો બ્રેક યોર સાયલન્સ. તો આ રીતે થશે, ધ્યાન રાખજો. ચલો એના પછી ડિફરન્સ અને ડિફરન્ટ. સેમ વસ્તુ પાછું, ટી વાળો તો માણસ ખુદ મની વાત થતી હોય ત્યારે, અને સી તો એ અલગ અલગ. જો એક્ઝામ્પલ જો, બેનો મતલબ તફાવત અને અલગ થાય કે ધીસ ઇઝ અ ડિફરન્ટ બિટવીન ગુજરાત એન્ડ મુંબઈ. ધીસ ઇઝ અ ડિફરન્ટ બિટવીન ગુજરાત એન્ડ મુંબઈ, કે આ તફાવત છે ગુજરાત અને મુંબઈ વચ્ચે. તો પછી યુ આર લુકિંગ ડિફરન્ટ, અને જ્યારે તમે તમારી વાત કરતા હોય અથવા તો કોઈ વ્યક્તિની વાત કરતા તમે અલગ દેખાવ છો યાર, તો એ અલગ માટે ડિફરન્ટ શબ્દનો ઉપયોગ થશે. ઓલી પેલી છોકરી જો તો અલગ જ દેખાય છે કે નહીં? સી ઇઝ લુકિંગ, તમે એમ કહી શકો સી ઇઝ લુકિંગ ડિફરન્ટ, તેણી કંઈક અલગ જ દેખાઈ રહી છે. તો ત્યારે તમે ડિફરન્ટ એમનો કહેવાય, સી ઇઝ લુકિંગ ડિફરન્સ. નહીં નહીં, ડિફરન્સ એટલે તફાવત, બે વચ્ચે શું તફાવત છે એવું દર્શાવવા માટે ડિફરન્સ. અને વ્યક્તિ ખુદ અલગ લાગતો હોય માણસોથી બીજાથી તો ડિફરન્ટ. રેડી? ચાલો એના પછી ઇન્ડિપેન્ડન્સ અને ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર અને સ્વતંત્રતા. બરોબર છે? હું સ્વતંત્ર ભારતનો સ્વતંત્ર નાગરિક છું, આવું આપણે બોલતા હોઈએ છીએ. રેડી? તો જો, આઈ વોન્ટ ઇન્ડિપેન્ડન્સ, તો મતલબ કે મારે સ્વતંત્રતા જોઈએ છે. અને હી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, અને તે સ્વતંત્ર છે, તે બોલવા માટે સ્વતંત્ર છે. મતલબ કે કોઈ વ્યક્તિ પોતાની વાત કરતો કે પોતે સ્વતંત્ર છે તો ઇન્ડિપેન્ડન્ટ. બરોબર છે? ભારત ઇન્ડિપેન્ડન્ટ દેશ છે એમ કહેવાય, ઇન્ડિપેન્ડન્સ દેશ છે એમ ન કહેવાય. બરોબર? સ્વતંત્રતા આપણામાં, આપણે આપણી પાસે છે કોઈ વસ્તુ બોલવાની, કોઈ ગમે એમ કરવાની. ગમે એમ કરવાની નથી હો ભાઈ, મન પડે એમ ન કરતા. ઘણી વાર કહેતા ભાઈ હું સ્વતંત્ર ભારતનો સ્વતંત્ર નાગરિક છું તો હું ગમે ગમે ત્યાં કરી શકું, એમ નું હાલે ભાઈ, કોઈ ટાટિયા ભાંગી નાખે એટલે ધ્યાન રાખવું. એટલે કે મતલબ સ્વતંત્રતા એટલે ઇન્ડિપેન્ડન્સ, અને સ્વતંત્ર એટલે ઇન્ડિપેન્ડન્ટ. તો આ બે વચ્ચે આટલો તફાવત છે. સમજાણું કે નહીં? આવા સ્પેલિંગના ઘણા બધા નિયમો આપણે આગળ મૂકેલા છે, લાઈક કરી દેજો. અને આવા સ્પેલિંગનો ઉપયોગ બીજા લોકોને શીખડાવો કે જો આટલો તફાવત છે, ટી માં સી માં શું ફેર હોય. હવે સ્પેલિંગ એક યાદ રાખો એટલે બે યાદ રહે. બરોબર? આ એન ડી પી એન ડી એન ટી, અને ઓલું ટી કાઢીને સી, બધા શબ્દોમાં એવું જ એવું જ તમે જોયું ને અત્યાર સુધીમાં. હા, એટલે લાઇકનું બટન દબાવતા રહેજો. મિત્રો, આવી જ રીતે જો તમારે અંગ્રેજી એકદમ બેઝિકથી એડવાન્સ લેવલથી સાવ પાયેથી કડકડાટ અંગ્રેજી શીખવું છે, તો મારી એપ્લિકેશન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની અત્યારે જ ડાઉનલોડ કરી લ્યો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. એક વર્ષનો કોર્સ છે. જોજો 1299 તમને શું મળે છે. દર બુધવારે એક લાઈવ લેક્ચર મારો આવશે, એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થશે. રીડિંગ, લિસનિંગ, હલો
રાઇટિંગ, હલો મેઇન વસ્તુ સ્પીકિંગ, બધું એકમાં આવી જશે. સ્પોકનના તમામ વિડીયો લેક્ચર એકદમ બેઝિક એડવાન્સ સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ ફોર્મમાં તો મળી જ જશે. રેડી? અને ફેબ્રુઆરીના પહેલા વીકથી ચાલુ થવાનું છે, એટલે લઈ લેજો. બરોબર છે? એટલે શરૂઆત થઈ જાય પહેલાં લઈ લેજો. એટલે ખાસ 1299 રૂપિયા ફીસ છે, બેઝિક ટુ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ જે આપણો નવો જ હમણાં લોન્ચ થયો છે, એટલે ખાસ ભૂલાય ન જાય. અને સાથે સાથે તમે મારી સાથે ટચમાં રહેવા માગો છો, મારી દરેક વસ્તુઓની શું કહેવાય ઇન્ફોર્મેશન મેળવવા માગો છો સ્પોકન ઇંગ્લિશને લગતું, તો આપણી વોટ્સએપ ચેનલ છે એને ખાસ 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 જોઈન કરી લેજો. બરાબર? કેવી રીતે જોઈન કરવી? એક તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ચેનલની લિંક આપી, અથવા તો તમે આ નંબર ઉપર મેસેજ કરશો ને વોટ્સએપમાં હાય, અને તરત જ એક ધડ દઈને લિંક આવશે. એ ધડ દઈને લિંક ઉપર ક્લિક કરો ને ઉપર ફોલોનો ઓપ્શન હશે, FOLLOW, એની ઉપર ક્લિક કરી દો એટલે તમારા ચેનલમાં જોડાઈ જશો. એટલે જ્યારે પણ કંઈ લાઈવ લેક્ચર હશે, જે કંઈ પણ હશે, એ તમને બધી માહિતી મળતી રહેશે, એટલે ખાસ ધ્યાન રાખજો. અને આપણું ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ છે, 1,70,000 પ્લસ ફોલોવર્સ થઈ ગયા છે. વિજય નાકે ઇંગ્લિશ ગુરુ એ શું કામ ફોલોવર્સ થયા છે? કારણ કે આપણે એવી બધી મસ્ત મજાની રીલ્સ મૂકીએ છીએ, રોજની 5 રીલ્સ, એટલે એમાં 5-5 વાક્ય, 5-5 સ્પેલિંગ ગણો તો એ કેટલા દિવસમાં થાય, કોમેન્ટ કરીને બતાવો તો એટલા શબ્દો શીખવા છે ને રોજ, તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો. બરાબર છે? ખાસ 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 કરી લેજો. અને આપણે ટેલિગ્રામમાં જોડાઈ જાજો. બધી જગ્યાએથી અંગ્રેજી શીખવું હોય તો બધી જગ્યાએ તમારે જોડાવવું પડશે. અને મિત્રો, કેવો લાગ્યો વિડીયો એ તમારે મને જરા કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે. અને એક વખત જાતા જતા હાર્ટનું સિમ્બોલ છે ને એ કોમેન્ટ બોક્સમાં મૂકતા જાજો, જેથી મને આનંદ થાય કે તમે મારા વિડીયોને બહુ બધો પ્રેમ કરો છો. અને મિત્રો, જાતા જાતા લાઇકનું બટન એ દબાવતા જજો, જેથી મને મોટિવેશન મળે અને તમારા માટે આવા સરસ મજાના વિડીયોઝ નવા નવા લઈ અને આવતો રહો. અને તમારું પણ ફૂલ નહીં પણ ફૂલની પાખડી જેટલું કંઈક મારું યોગદાન હોય કે તમે પણ અંગ્રેજી બોલતા થઈ જશો અને થઈ જ જશો. ઓકે? સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઇબનું બટન એ દબાવી દેજો. આ સાઈડ જ હશે નવા લેક્ચરમાં કંઈક નવા ટોપિક સાથે નવા અંદાજમાં. હું ફરી પાછા મળીશું મિત્રો. એ સુધી આવજો. બાય બાય, ટાટા.